સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની અનેકો દ્વારા ઉજવણી કરાઈ હતી ત્યારે સમગ્ર વિશ્વમાં 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવાય છે, જેના ભાગરૂપે ગુજરાત સરકારના રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરાઈ છે, જેનો હેતુ સમગ્ર ગુજરાતના લોકો નિરોગી રહે, રાજ્યના દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે, જેને લઈ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાત વડાપ્રધાનના જન્મ દિવસ નિમિત્તે 16 અને 17 સપ્ટેમ્બરના રોજ સવારે 6 થી 8 દરમિયાન યોગ દિવસ ઉજવાયો હતો, જેમાં સુરતના વરાછા ઉત્તમ ફાર્મ ખાતે પણ યોગ શિબિર યોજાઈ હતી. મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. મારું નામ સ્વાતિ ધનાણી છે. હું ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં સાઉથ ઝોન કોઓર્ડિનેટર છું. મારી અંડરમાં 9 કોઓર્ડિનેટરો વર્ક કરે છે. ને આજે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈનો જન્મદિવસ છે, એટલા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ 73 જગ્યાએ કાર્યક્રમ કરી રહ્યું છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ આદરણીય શિષપાલજી, ઉર્જાવાન ચેરમેનશ્રીના માર્ગદર્શન હેઠળ અમે આ કાર્ય કરી રહ્યા છીએ. સૂર્ય નમસ્કાર એ પણ અમે બધા દરેક જગ્યાએ 10-10 કર્યા છે, એટલા માટે કે આપણા ઉર્જાવાન પ્રાઇમ મિનિસ્ટરનો જન્મદિવસમાં અમે અમૂલ્ય ભેટ આપીએ છીએ. કેમ કે એ યોગી છે, એનામાં યોગી છે, એ યોગી છે એટલા માટે જ એ 73 વર્ષે પણ આપણા ભારત દેશનું પ્રતિનિધિત્વ કરે છે અને ભારત દેશને વિશ્વ પટલ ઉપર લઈ જવાની ખૂબ જ સારો અથાગ પ્રયત્ન કરી રહ્યા છે. યોગી છે એટલા માટે જ એ આપણા બધાનું ધ્યાન રાખી ને આગળ વધી રહ્યા છે. આજે 1000ની સંખ્યા અમારી સાથે જોડાઈ ચૂકી છે. એવી 73 જગ્યાએ 1000-1000ની ઉપરની સંખ્યા જોડાઈને સૂર્ય નમસ્કાર ને આજે મોદીજીના જન્મદિવસ માટે અમે એક યોગી બની ને આપણા યોગીને આજ જો આપણા દેશના વડાપ્રધાન છે એને અમે ગિફ્ટ આપવા માંગીએ છીએ. જન્મદિવસની આથી યોગી માટે કોઈ બીજી અમૂલ્ય ભેટ નથી હોતી, એટલા માટે આપણા દેશના પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદીને ખૂબ ખૂબ અમારા પૂરા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વતી, અમારા ચેરમેન વતી, અમારા પૂરા સુરત વતી અમે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. બ્યુરો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, સુરત.